હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો તમારા જોડે 5:30 સીધો બ્લોગ શરૂ કરું છું. નથી બનાવતી પછી મેં કહેલાય થોડુંક શોર્ટ સાઇન્સ તમારી જોડે શેર કરી દઈએ. અમારી કેમ છે એમ ચાલો બતાવું. કારણ કે દર્શને તાવ આવી ગયો કાલ રાત્રે, એટલે પછી બ્લોગ નથી બનાવતી. પણ અત્યારે સારું છે તો મેં એકલાય બનાવી નાખું. ભૂમિતની તબિયત થોડીક નરમ છે અને તમના જોડે આજ રાત્રે વાત કરીશ. વાયરસ એ નવો આવ્યો છે એટલે થોડુંક કેર રાખવી. જો ભૂમિતની ઉતરે શરૂ થઈ ગઈ છે બધાને, પણ સાંજે થોડીક વાત કરશું. ચાલો બતાવો. જય શ્રી કૃષ્ણ દર્શ. જય શ્રી કૃષ્ણ ભૂમિ. જય શ્રી કૃષ્ણ. આને દવા મળી ગઈ છે ને એટલે અત્યારે એને સારું છે. અને ભૂમિતને દવા પ્રપોઝ દેવાની બાકી છે. એને માથું દુખે છે અત્યારે. એને એમને ઉધરસ તો થઈ જ ગઈ છે. બપોરે દર્શે કીધું કે મને ઇડલી ખાવી છે એટલે એમને ઇડલી દાળ બનાવી દીધી. ઇડલી દાળ બનાવી દીધી. અને ભૂમિ તો અત્યારે છે કે હાલશે ને દર્શું બધું તો અત્યારે આ બનાવીએ છીએ. અને એને હાલશે. અને ભૂમિતને તો વાંધો બહુ નહીં હોય, એને થઈ જશે. અને દર્શને કાલ રાત્રે બહુ તાવ ચડી ગયો હતો અડધી રાત્રે. પછી અડધી રાત્રે દવા પાઈ ને અત્યારે સારું છે, બેટર છે. અને ઉધરસય થઈ ગઈ છે. ચાલો બનાવીએ અત્યારે. શું બતાવું? સીમા આવ્યા છે કંટોલા. જો માં મમ્મી ત્યાંથી તો એ રોટલી શાક કંટોલા અને ત્રણ વસ્તુ બને છે. અને દૂધીના મુઠિયા હેલ્ધી આપણા માટે, તો દૂધીના મુઠિયા શાક જોડે ખાઈ લઈશું. બધા બીજું કંઈ નહીં બનાવીએ. રોટલી શાક છે એ છોકરાઓને ખાવું છે તો ના કંટોલા. અને દર્શ અત્યારે ઇડલી ખાય છે, જો એ કહેશે તો ચણા લોટના શરીરમાં. ચાલો અમે બનાવી નાખીએ, આમાં જ મૂકી દઈશું બધું. ખાવા હોય ને એ ગમે. જો આવા ગમે, આવા બી વાળા બીજા નો ખાવા. જો ફ્રેન્ડ્સ, આમાં મરચું, મીઠું, હળદર, ચણાનો લોટ ને બાજરાનો લોટ બસ. અને આ દૂધી હમણાં નાખી દીધું, કોથમરી નાખી દીધી અંદર વેગી. અને આદુ લસણની પેસ્ટ એટલું મેં આમાં નાખી દીધું છે. અને હવે આની ઉપર નાખી દઈશું લોટ બાંધવાનું થાય ને ત્યાં ખાવાનું સોડા થોડા. અને એની ઉપર નીસવી દઈશું લીંબુ. ખાવાનું સોડા નાખીને ઉપર લીંબુ નીસવી દો ને એટલે મસ્ત પોચા અને ફૂલીને થાય. ચલો હવે એમ નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ, આ નાખી દીધા છે ખાવાના સોડા. એની ઉપર હવે આપણે લીંબુ નીચવી દઈશું એટલે સોડા એક્ટિવ થઈ જાય એટલે સરસ પોચા અને ફૂલીને મસ્ત બને છે. આની ઉપર એક લીંબુનું અડધું ફાડું કે આખું લીંબુ નાનું હોય તો આખું, અને એ અડધું તમે નાખી શકો છો એની અંદર. અને પછી આનો લોટ બાંધીને અમે મૂકી દઈશું એટલે મશીન છે ને જે બાફવા માટેનું મારું એમાં જ, તે એમાં જ બધા મૂઠિયા થઈ જશે અમારે. જો ફ્રેન્ડ્સ, આમાં રેડી દીધું પીવાનું પાણી. માથે ચડી જાય તો વાંધો નહીં. રોકડામાં મુઠિયામાં, અને આમાં સીધા ડાયરેક્ટ મુઠિયા મૂકી દઈશું મશીનમાં અમુક મિનિટ પ્રમાણે. ચાલો. જો ફ્રેન્ડ્સ, અમે પાણી એડ કરીને હવે 30 મિનિટ ઉપર મૂકી દઈશ. કારણ કે જો મુઠિયા વાળશે ત્યાં થોડીક મિનિટ જતી રહેશે. અને સીમમાં વાળવા મળી છે મુઠિયા ફટાફટ, કારણ કે દૂધીના છે એટલે પાણી છોડે એટલે થોડા ઢીલા થતા જાય પછી. અને આની ઉપર એમનો મજ મૂકીએ, નાની ઉપર ઢક્કણ છે પછી એમને ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, દર્શને મજા નથી તેના માટે અત્યારે ચણા લોટના ચરીમાં બનશે. અમારે બની ગયા છે આ મુઠિયા. હવે જો આ ફૂલાઈ ગયા છો, કેવા સરસ થઈ ગયા છે, મસ્ત ફૂલાઈ ગયા છો, જોઈ લેશું બની જ ગયા છે. મસ્ત બની ગયા છો. ચલો આને કટ કરી નાખશું. મિનિટ હજુ પૂરી નથી થઈ પણ બંધ કરી દઈશું. આમાં બની ગયું છે કંટોલાનું શાક. ચાલો ફ્રેન્ડ્સ, જમવા બેસી ગયા છીએ. મેં સાંજનું અત્યારે શું બનાવ્યું ચાલો બતાવી દો તમને. આ જો શરીરમાં બનાવ્યા છે દર્શ માટે. આ રોટલી છે અમારે બપોરની જ રાખી છે એમ નમ કેમ કે શરીરમાં ગરમ બનાવ્યા છે. અને આ ઓછા તેલમાં મુઠિયા વઘાર્યા છે. અને આ છે અમારું કંટોલાનું શાક. કંટોલાનું મસ્ત ભાવે છે, વાલું છે એટલે મને બહુ ન ભાવે. અને આ દર્શના વઘાર્યા વગરના મુઠિયા છે પણ એ જો ના પાડે છે ખાવાની. બપોરે ઇડલી ખાધી છે અને આ શરીરમાં ખાસ એના માટે જ બનાવ્યા છે. અત્યારે તબિયત નથી સારી નથી. હમણાં દવા પાઈ દઉં.
હમણાં દવા પાડ્યો એટલે પાણી પીવે ને ત્યારે એનું દુખે ખડી કોને. ભૂમિતભાઈ તમને એને જો માથામાં સાંડલો કર્યો છે કે આ ભટકાણો એવો કબાટ જોડે ને તે. હા તો તને કેમ થાય છે? એના ઉધરસ થઈ ગઈ છે પણ મને કાંઈ બહુ બીજું વાંધો નથી એની દવા. અરે દે ચલો અમે જમી લઈ અને તમે પણ જમી લો. ખાવા છે જમવા આલો એમ તો બોલાવો કે. જો ફ્રેન્ડ્સ આ છે દશુભાઈની દવા. ચલો એને પાઈ દઈએ. હજુ એક બોટલ નાઇટના લેટ પાવાની છે. કા દર્શભાઈ ચલો આવતા રે. હંમેશા છોકરાને કોઈ પણ બોટલ બાંધે ભૂલવાનું નહીં, શેક કરી નાખવાની, હલાવી તો નાખવાની જ, ગમે તે બોટલ હોય હલાવીને જ પાવાની. કેવું દુખે છે દર્શભાઈ ને? બહુ દુખે છે, બહુ દુખે છે. દર્શ તો બહુ ડાયો છે. જો દર્શ દવા પી જ. બોટલ હોય ગઈ આ ભાઈ ની બીજી બોટલ. હવે નહી, હવે નહી એમ થોડું આને મારે ભૂલાઈ જાય. સફિક જીમની છે ટેબ્લેટ. સફિક જીમ પાઈ દઈ બાળકોની. લે ભાઈ જાતે મૂકી દઈશ કે? હાલ એક હાથમાં પકડ્યા પી જા, મોટા ફૂટડા પી જજો. હોય છે પી ગઈ. વેરી ગુડ. જો મારા દર્શ તો બહુ જ ડાયો છે. કાં પી ગયો. હવે સાંજે આવશે ભૂમિતભાઈની વારી. અત્યાર પાછી જરૂર પડશે છોકરાઓ માટે એવું લાગે છે એટલે માસ જોઈશે જ. અને આ છે દર્શુભાઈ ની દવા જે અહીંયા મૂકી દઈએ અત્યારે. અત્યારે જોઈશે જ બધી. આ ટેબ્લેટ એમને છે દર્શને ખાવા હતા એપલ, તો અત્યારે લેવા આવી ગયા અમે એપલ. આ 500 જ લેવા છે, પછી ફ્રેશ રહે ને પપ્પા કે, એટલે પછી કા હેડમાં કાલ જઈશે. તો જા જા ત્યારે લેતા આવે આવા. અને આમાં છે આલુ બધું તમે જોઈ શકો છો. કાળી હોય ને એ બહુ મીઠી લાગે મને, ખાટી મીઠી નહીં, આ મીઠી ભાવે. ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. આજે આ તો સાંજના બ્લોગ શરૂ કર્યો એટલે શોર્ટમાં બધું કર્યું છે, થોડું થોડું બતાવ્યું છે. દર્શને મજા નહોતી એટલે વચ્ચે વચ્ચે રસોઈ કરતા હતા, ન્યાય ઘડી ખાવતું હતું વારેવારે. મમ્મી અહીંયા બેઠો ને મારે આગળ બેઠો ને ઘડી કેમ કરે, દવા પીએ તો પાછું રમવા મળે, ઘડી ખાવું મારે આ ખાવું છે નક્કી નહીં. ચાલો અત્યારેથી રમે છે જો બોલ લઈને. હેતલબેન ડાયટમાં ગોળવાળી રેવડી ખાઈ શકાય? તો મને જ નથી ખબર કે આ ગોળવાળી રેવડી આવે છે. અમારે તા બાજુ નથી મળતી ખબર, મેં ક્યારેય જોઈ નથી. પછી હેતલબેન તેલનો આદિવાસી અને મળતી હોય ગોળવાળી તો એ થોડીક ઇનફ કા ખવાય ખરી, પણ થોડીક હા શુગર કરતાં સારી, પણ કંટ્રોલમાં રહીને આખો દિવસ ખા 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 ન થાય. કોઈ પણ વસ્તુ ભાઈ હું કેટલી જાઉં છું પહેલે પાણી પછી કેમ ન હોય કે હેલ્ધી વસ્તુ કેમ ન હોય. ખા ખા નથી કરવાનું, ફૂલ પેટ નથી કરવાનું. હેતલબેન આદિવાસી તેલનો નંબર મૂકજો ને, અમારે મંગાવવું છે. તો તમે મૂકું છું, તમને સૂટ ન થાય થાય એ નથી ખબર. 1500 રૂપિયાનું 500 એમ લાવ્યું છે તમારે, પણ ભાવે છે શરૂ કર્યું છે લગાવવાનું. હા પણ હજુ અમે એનું રિઝલ્ટ તમને ફાઇનલ ન કહીશું. મને થોડોક ફેર લાગે છે અને ભાવે છે કહે છે મને ફેર છે. એ તો ઓલામાં એવું થયું, થોડાક દિવસ વાળ તો કન્ટિન્યુ કરતા હતા પણ જે ખર્યા ને એના એ ગ્રોથ કરતા હતા, નવા નહોતા આવતા. અને આમાં મને સેજ આ બાજુ જો આ બાજુ સેજ મને લાગે છે ગ્રોથ થાય છે અહીંથી એમ. પણ હવે જોઈ આગળ કેમ થાય એમ, થોડું થોડું ગ્રોથ થાય છે. ભાવેશ કે રૂવાટી છે, હું એમ કહું છું ના હેર આવે છે.
મને એવું લાગે. મેં ફોટા પાડીને રાખ્યા છે અત્યારે, કઈ ભાવે હજુ કાલ કે પરમ દિવસ ના આવે, પછી 15 દિવસ જાય ને ત્યાર પાછો એક ફોટો પાડવો છે. વેટ લોસમાં કેમ મેં ફોટા મહામારી શરૂ કરીએ તો ખબર પડે. જો આ રીતનું છે, દેખાશે નહીં તમને અત્યારે, અને એટલે ઊંધું દેખાશે. અમે સેલ્ફીમાં વાત કરીશ તમારી જોડે. અને એનો નંબર આપણે કયો, આ 23 વાળો છે અમારે, એમાં છે 88 67 09 11 23, 88 67 09 11 23, 11 23 આ એનો નંબર છે. તમે વોટ્સઅપમાં જે આન્સર આપે છે, બીજો કોઈ આન્સર લગભગ વિડીયો કોલ થાય તો તમે ટ્રાય કરો, તમારે જે રીતે ઓર્ડર કરો વાત કરી લેજો. જો ફ્રેન્ડ્સ આ 2 નંબર છે, એમાં મેં આ 23 વાળા પર કોન્ટેક કર્યો હતો, તમે કોઈ પણ લઈ શકો છો આની ઉપર. ચલો, તમને શૂટ થાય ન થાય, જો તમારે ખમવું હોય તોય ભલે, અમારું રિઝલ્ટ થોડુંક આવે પછી મંગાવવું હોય તોય સારું, હું તો એમ કહું. કા ભાવે હજુ આમાં અમને એ નથી ખબર કે આનું કેવું રિઝલ્ટ રહેશે એમ. હજુ હવે છે શરૂ કર્યું કન્ટિન્યુ, એના કેટલા દિવસ થયા હશે, 10 દિવસ થયા હોય તો, 10 દિવસ થયા એટલે ખરવાનું થોડુંક એને ઓછું લાગે છે. કા ગ્રોથ થાય, હેરે વધે તો છે, પણ હવે ન્યૂ ગ્રોથ આવે છે કે નહીં એ હું કહું છું, એ બરોબર છે શું છે એમ જોવું પડશે. હવે ડી ડાયટ કરું છું અને કમરમાં થોડીક તકલીફ છે, બંને ટાઈમ 20-20 મિનિટ કરી કસરત કરું છું, ને જમવામાં થોડુંક ભૂખ લાગે છે. કામ હોય તો શું કરવું કેજો ને. તો એનર્જી ડ્રિંક રાખવાના તમારે, મોસંબી સંતરાના જ્યુસ લઈ લેવાના છે કે તરબૂચના જ્યુસ રાખવો, તમે કટકે કટકે પીતા રહો, ફ્રૂટ કોઈ પણ સિઝનેબલ લઈ શકો છો, અથવા તમારે આખો દિવસ મગનું પાણી પણ લઈ શકો છો બનાવી. ડી અમારે ગામડે ફ્રૂટ ના હોય તો આખો દિવસ શું લઈ શકાય કેજો ને, અને વીકનેસ બહુ જ રહે છે, પ્લીઝ કેજો ને. તો મગનું પાણી બેસ્ટમાં બેસ્ટ, મગઈ સારામાં સારા, એનાથી તમને વીકનેસ નહીં રહે, બહુ એનર્જી રહેશે. મગનું પાણી આખા દિવસનું બનાવી નાખવાનું, અને મગનું પાણી ભાવતું નથી એમને પરાણે ભવાડવાનું થોડુંક આપણે, આપણા માટે એટલું તો આપણે કરવું જ પડે. એટલું તો કરીએ નહીં તો વેટ લોસ થવાનો નથી. સાવ એમ નમ થતો હોય વેટ લોસ તો માણસોને ખાવાનું બધું મૂકવાની જરૂરત ક્યાં છે. હા, તો બધા એમનામ જ ખાય. અને બીજું પ્લસ, તમારે ગામડે વાડી આવે તો આપણે લીલા શાકભાજી થતા જ હોય, બાફીને તમે એ પણ ખાઈ શકો છો, સોલ્ટ નાખીને. અને સિંધાળું સોલ્ટ યુઝ કરું છું. કા મેં તો હમણાં જો મારું ફાંડું નહીં, મેં દળી વાળ્યું છે, સિંધાળું સોલ્ટ લો તો વધારે સારું. ચલો, હવે બીજા બધાના કાંઈ પ્રશ્ન અને જવાબ રહેતા નથી. અને એક છે, કેવું કહેવાય, સાંદીપુરા વાયરસ, આજના ન્યૂઝપેપરમાં આવ્યું છે, તમે બધાએ જોયું હોય તો. આપણે કયું, સૌરાષ્ટ્ર છે, સંદેશ છે, સૌરાષ્ટ્ર છે, મને સૌરાષ્ટ્રનો આઈડિયા છે. અમે કોઈ ન્યૂઝપેપર રીડ નથી કરતા, પણ સૌરાષ્ટ્ર છે, વિનુભાઈની બધા રીડ કરે તો હું કે છે, હું લઈ આવું નીચેથી જોવું હોય તો. પણ મેં છે ને ફોટો પાડીને મારા બેનને બધાને મૂક્યો હતો, મેં આ બધો વાયરસ વિશે. આજે થોડુંક આવ્યું છે કે વર્ષો બાદ વાયરસ પુનઃ દેખા દીધા હોય, લોકોમાં રોગ વિશે બહુ જાગૃતિ નથી એમ, કેમ કે આ જૂનો જ છે વાયરસ, કાંઈ નવો નથી. 1967 વાત કરે છે, પણ અત્યારે પાછા એ દેખાણું છે થોડુંક એમ કહે છે ને. બાળકોમાં છે, 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં એવું લખેલું છે, સૌરાષ્ટ્રના આજના ન્યૂઝપેપરમાં છે. એટલે કે તમને કાલ બ્લોગ મળે તો તમે કાલનું ન્યૂઝપેપર ચેક કરજો, એમાં છે કદાચ, પણ ગભરાવાની જરૂર નથી. પણ થોડું ઘણું થાય બાળકોને તો સાવચેતી રાખવીને દવા લઈ લેવી તો સારું, વધારે હા તરત જ ડૉક્ટરની સલાહ લેવી. હા, ડૉક્ટરની સલાહ તરત લઈ, ભલે પછી આવું કાંઈ ન હોય ત્યારે આપણે 2 દિવસ રાહ જોઈએ એનું કોઈ વાર ઓલું નથી, પણ અત્યારે કોઈ રાહ ન જોવી. અત્યારે આ વસ્તુ હોય છે કે છે આપણને તો ત્યારે રાહ ન જોવી, ભલે આપણે દવા લેવી તરત એ સારી એમ. અત્યારે તો લઈ લેવું સારું. મારે દર્શભાઈની જો તબિયત બગડી ગઈ એટલે મેં સ્કૂલે પણ નથી જવા દીધો, અને એની દવા શરૂ કરી દીધી છે આજ. અને ભૂમિકને ઉધરસ થાય છે, અને લક્ષણો પણ આમાં થોડા ઘણા જણાવ્યા છે, તમે ન્યૂઝપેપર રીડ કરી લેજો એટલે ખબર પડી રહેશે. હા, અને ખાસ આ ટાઈમે બાળકોને જ્યારે ઉધરસ થાય, રાત્રે નીંદર ના આવતી હોય, ઉધરસ એને કન્ટિન્યુ આવતી હોય, એને સુવા ન દેતી હોય, વોમિટિંગ થઈ જતી હોય ઉધરસ કરી કરીને, તો ખાસ તમને એક ટીપ બતાવીશ હું પણ કાલ લેશો. કા ભાવશ અત્યારે નહીં, વિક્સના બામની અમે બહુ અપનાવીએ છીએ દર વખતે. મોટાને સહિત એ કામ લાગે છે, પણ નાના નહીં, ખાસ એ વિક્સનું બામ છે ને ઘસીને, કાં અમે સોક્સ પહેરાવી દઈએ આખા, એકદમ તરત જ પહેરાવી દેવાના, ખુલ્લા પગ નહીં રહેવા દેવાના, એક પગને ઘસો તો એક પગને તરત સોક્સ પહેરાવી દેવાના. પણ હું કાલથી અત્યારે ઘસવાની છું, ઘસીને સુડાઈશ, પણ લેટ થઈ જશે આજે, એટલે કાલ હું તમને પાછું બ્લોગ લઈશ તો બતાવીશ, કેમ કે એનું ઉધરસ થઈ છે એટલે બે ભાઈને ઘસીશ. એટલે નાઇટમાં નો ઉધરસ ચડે, બોટલ પીવાની જરૂર ના પડે, એટલે તમારે એમ ફટાફટ કે બામ ક્યાં સાંભળી ગયો ને એટલે લગાવવું દર વખતે.
તો છે ને તમારે ફટાફટ એક પગમાં લગાવીને પણ સોક્સ પહેરાવી દેવાનું, બીજા પગમાં લગાવીને સોક્સ પહેરાવી દેવાનું. એને અડધે સુધી ગોદડું કોઈ પણ છે, બ્લેન્કેટ છે, ગોદડું તમે જે કાંઈ છોકરાનું ઓઢાડતા હો અત્યારે, અડધે સુધી ઢાંકી દેવાના છે. ખાસ એને ઘડીક ઢાંકેલા રાખવાના છે અને ઓવરનાઇટ એના સોક્સ રવા દેવાના છે. કોઈને ગમે ન ગમે, બાળક નિંદર કરી લે એટલે એને પછી એવું થાય નહીં. હાથની હથેળી ઘસવાની છે છાતીમાં અને વાહામાં. નાક ખાસ લઈ લેવાનું, કપાળ લઈ લેવાનું, એટલું અમે ખાસ લઈ ગયા એમ. અને મસાજ કરી દઈએ છીએ અને બહુ સારું ફ્રેશ અનુભવે છે છોકરાઓ. અને કોઈને નાક બંધ થઈ જતા હોય તો ઓલા બ્રેથ કેર આવે છે. બ્રેથ કેર કોઈ પણ કંપનીમાં એવા લીલા કલરના પોપટા આવે છે. અત્યારે આ સિઝન એવી છે ને એટલે તમને આ બધી માહિતી દઉં છું. હું અમારે આગળ છે એટલે કે એ છે ને તમારે કપડાં પર નાખી દો ને એટલે છોકરાને આખું નીલગરીનું તેલ જ આવતું હોય. છોકરાને સ્મેલ આવ્યા કરે ને એનું નાક ખુલ્લું રહે એટલે એને આરામથી નીંદર આવી જાય છે. શરદી રહેતી હોય તો ગ્રીન કલરના પોપટા આવે છે અને કપડાં પર નાખી દેવાના. કા પછી કપડાં ઉપર જ નાખવા પડે છોકરાને. રૂમાલ પર નાખીને એ ન સૂંઘે, આપણે હોય જ સૂંઘીએ. એટલે છોકરાએ કોઈ પણ આવું ટી શર્ટ કે કંઈ પહેર્યું હોય એની ઉપર ડ્રોપ પાડી દેવાના એટલે એને કન્ટિન્યુ સ્મેલ આવે, આખી રાત આવે, નાક ખુલ્લું રહે. ચાલો, તમને અમારી આ બધી માહિતી ગમી હોય, તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જલ્દી કરજો. થેન્ક યુ, વેલકમ. મીતે આવતો ધીરે 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 વેલકમ, ગુડ નાઈટ. આય જો કેવું મોઢું તવાઈ ગયું છે, નાનું ઈ દે જો કેવું નાનું એવું થઈ ગયું છે. અને આનું તો થોડુંક દવા દીધી એટલે મેળમાં આવી ગયું છે. આનું લસાઈ ગયું છે, આને જ દીવા બાકી છે ભાઈને. એને તને ગળું દુખે છે ને, વાયરસ છે અત્યારે, ધ્યાન રાખવા જેવું. એમાં કેવું થયું, આગલે દિવસે દૂધ કોલ્ડ ડ્રિંક પી ગયા છે. પીધું છે ઘરનું જ બનાવીને, પણ તો કેમ કે મેં પાછું ઘરે અનીડા ગયા તો આને તો નકરું દહીં જ ખાધું છે. દર્શે તો ભાવે છે આખો દિવસ. હા.